નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં કયા દિવસથી વરસાદમાં વધારો થશે એટલે કે વરસાદની માત્રામાં વધારો થશે કયા જિલ્લાઓમાં હવે વધારે વરસાદ પડવાની શક્યતા છે કયા જિલ્લાઓમાં હાલ ઓછો વરસાદ પડશે અને કઈ કઈ જગ્યાએ વરસાદી સિસ્ટમો બનેલી છે પરંતુ તમે આ વિડીયો જુઓ એ પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને લાઈક કરવાનું ના ભૂલશો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સિસ્ટમ ક્યાં બનેલી છે તો વરસાદી સિસ્ટમ જે એક છે એ હાલ તમને અહીંયા દેખાય છે કે ઝારખંડ ઉપર એક વરસાદી સિસ્ટમ એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એના કારણે જે છે મધ્ય ભારતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે પરંતુ ગુજરાતની અંદર પણ આવનારા બેથી ત્રણ દિવસમાં વરસાદ ફરીથી વધશે તેવી શક્યતા છે તો હવે આપણે જોઈએ કે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા છે તો હવે આપણે વાત કરીએ કે ગુજરાતમાં વરસાદ ક્યારથી વધશે એટલે બાવીસ તારીખ સુધી એટલે આવનારા એક કે બે દિવસ સુધી ગુજરાતમાં હજી વરસાદી વાતાવરણ થોડું શાંત રહેવાની શક્યતા છે પરંતુ ત્રેવીસ તારીખથી થોડો વરસાદ વધવાની શક્યતા છે અને મોટેભાગે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે પૂર્વ ગુજરાતના જે વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે એની અંદર થોડો વધારે વરસાદ પડવાની શક્યતા છે તો ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ વધવાની શક્યતા છે એટલે બાવીસ તારીખ સુધી એકવીસ બાવીસ એટલે આજે ને આવતીકાલે હજી ગુજરાતમાં વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ ત્રેવીસ તારીખ પછી ગુજરાતમાં વરસાદની સ્થિતિ વધશે હવે તમે જેમ જોઈ રહ્યા છો આ ચોવીસ તારીખનો જે નકશો છે હવામાન વિભાગે બહાર પાડ્યો છે અહીંયા જે આ કચ્છ જિલ્લો છે એની અંદર કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે પછી બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે અમદાવાદ છે ગાંધીનગર છે પછી નડિયાદ છે સુરેન્દ્રનગર છે મોરબી છે આ જે બધા વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં કદાચ અતિભારે એટલે થોડો વધારે વરસાદ થઈ શકે એવી શક્યતા છે બાકી સમગ્ર ગુજરાતમાં બીજા ગુજરાતના સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે પીળો કલર અહીંયા તમને દર્શાવે છે એટલે ત્યાં પણ વરસાદ વધવાની સંભાવના છે જેમ લો કે વરસાદ ઓછો પડવાનો હોય તો હવામાન વિભાગ ત્યાં લીલો કલરથી દર્શાવતું હોય છે એટલે આ વિસ્તારોની અંદર પણ વરસાદ વધવાની શક્યતા છે એટલે ચોવીસ અને પચીસ આ બે તારીખો અને છવ્વીસ તારીખે પણ કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં ભારે વરસાદની શક્યતા છે એટલે વરસાદની માત્રા વધશે થોડો વરસાદ વધારે પડશે તો આ જે છે પચીસ તારીખનું ચિત્ર છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તો ચોવીસ પચીસ કચ્છમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે પચીસ છવ્વીસ તારીખની આસપાસ દેવભૂમિ દ્વારકા અને જામનગરની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે સાથે જ તમે જો પોરબંદર છે રાજકોટ છે મોરબી છે આ જે બધા વિસ્તારો છે એની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે એટલે ત્યાં પણ થોડો વધારે વરસાદ પડવાની શક્યતા છે આ જે સુરેન્દ્રનગર છે પછી અમરેલી ભાવનગર છે બોટાદ છે એની અંદર થોડો વરસાદ પછી શાંત થઈ જશે કારણ કે વરસાદ આ રીતે આગળ વધશે સિસ્ટમ થોડી એટલે આમ વરસાદ આગળ વધશે એટલે પાછળના આ બધા જે વિસ્તારો છે ગુજરાતના દક્ષિણ ગુજરાત છે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પછી વરસાદ થોડો હળવો પડશે જેમ સાબરકાંઠા છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર વરસાદ થોડો વધશે મધ્ય ગુજરાતની જો આપણે વાત કરીએ કે અમદાવાદ છે ખેડા છે નડિયાદ છે આણંદ છે આ બધા જે વિસ્તારો છે એની અંદર પણ થોડો વરસાદ વધારે પડવાની પચીસ તારીખે શક્યતા હવામાન હવામાન વિભાગે દર્શાવી છે એટલે ગુજરાતમાં આવનારા ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે સારો વરસાદ પડવાની શક્યતા છે એટલે હજી પણ વરસાદ વધશે જે ખેડૂતો નિંદામણ કરી રહ્યા છે જે ખેડૂતો વાવણી કરી લીધી છે એમના માટે પણ સારા સમાચાર છે કે કેટલાક દિવસના ગેપ બાદ ફરીથી વરસાદ વધશે ઘણી જગ્યાએ અત્યારે તમે જોશો આકાશ ખુલ્લું થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં તડકો નીકળી ગયો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ અત્યારે ગુજરાતમાં છે અને કેટલાક વિસ્તારોમાં હળવો છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે તો એના પછી આવનારા બે ચાર દિવસમાં હજી ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે હવે આપણે વાત કરીએ કે હવામાન વિભાગનું આંકડાકીય મોડલ શું કહી રહ્યું છે એટલે આંકડાકીય મોડલ જે છે હવામાન વિભાગનું એ દર્શાવે છે કે એટલે પરિસ્થિતિ એવી આગાહી દર્શાવે છે કે આવનારા વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ વધવાની શક્યતા છે હવે આ ચોવીસ તારીખનું દ્રશ્ય છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત છે પૂર્વ ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અહીંયા ઘેરો લીલો કલર છે એટલે કે ત્યાં વરસાદ વધવાની સંભાવના છે અહીંયા થોડું એક નાનકડી વરસાદી સિસ્ટમ જેવું લાગી રહ્યું છે કે ત્યાં એના કારણે આપણે ત્યાં વરસાદ ખેંચાય તેવી શક્યતા છે પછી આગળ તમે જો કે આ પચીસ તારીખની સ્થિતિ છે પચીસ તારીખે આપણે ત્યાં કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ઉત્તર ગુજરાત છે પછી કચ્છ છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે મધ્ય ગુજરાત ત્યાં પણ વરસાદ વધે એવું આ મોડલ દર્શાવી રહ્યું છે છવ્વીસ તારીખની આપણે જો સ્થિતિ જોઈએ તો જે વરસાદ આમ આગળ આવતો તો તે વરસાદ આગળ વધીને અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફે વરસાદ જવાની શક્યતા છે એટલે છવ્વીસ તારીખની આસપાસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક એટલે જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર થોડો વરસાદ પડવાની શક્યતા છે એટલે હાલ ગુજરાતમાં વરસાદ બંધ થવાની શક્યતા નથી એટલે સંપૂર્ણ વરસાદ બંધ નહીં થાય કદાચ વરસાદ ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસ ફરીથી થોડો ધીમો પડે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ ગુજરાતમાં આવનારા બે ચાર દિવસ ફરીથી ભારે વરસાદના દિવસો છે એ દેખાઈ રહ્યા છે એટલે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તો દેશ અને દુનિયાના સમાચારો જોવા માટે તમે અમારી બીબીસી ગુજરાતીની વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ શકો છો જેમ શ્રીલંકામાં જે નવા રાષ્ટ્રપતિ બન્યા છે એના સમાચાર અહીંયા છે આજે આપણે ત્યાં નવા રાષ્ટ્રપતિની જે ચૂંટણીનું પરિણામ જાહેર થવાની છે એનો પણ આપણે ત્યાં અહીંયા સમાચાર છે ગુજરાતમાં આશા વર્કરોની જે સ્થિતિ છે એના પણ આપણે સમાચાર લીધા છે એટલે તમે જોવો છો કે ગુજરાત અને દેશ અને દુનિયાના સમાચારો તમને અમારી વેબસાઇટ ઉપરથી મળશે તો તમે ત્યાં પણ અમારા સમાચાર વાંચી શકો છો બીજું કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કરીને તમને હવામાન વરસાદ અને બીજા અન્ય સમાચારોના વિડીયો તમને મળતા રહે